एपी त्रिवेदी माध्यमिक और उत्तर माध्यमिक शाला खोरणा ऑनलाइन शिक्षण अंतर्गत मैं दिवाणिया आप सर्व हार्दिक स्वागत करो छू। आज आप धोरण 12 गुजराती विषय पहलू पद अखिल ब्रह्मांड में भणीशू। अखिल ब्रह्मांड में पदना रचयिता है नरसिंह मेहता। नरसिंह मेहताए जे अखिल ब्रह्मांड में पद आप्यो छे एमां परमात्मा की सर्वव्यापकता वर्णवी छे। अहीं आपणे अखिल ब्रह्मांड में पदना रचयिता नरसिंह मेहता विषे थोड़ो परिचय मेळवीशुं। नरसिंह मेहता अपनी गुजराती भाषाना आदिकवि छे अने आद्य कवि तरीके ओळखाय छे। तेमनो समयगाळो 15 नुं शतक छे। तेमणे तेमनो वतन भावनगर जिल्लानुं तळाजा गाम छे। तेमनी कर्मभूमि छे जूनागढ़ छे। ध्यान राखजो अपनी गुजराती भाषाना आदिकवि आद्य कवि नरसिंह मेहता छे। तेमनुं वतन भावनगर जिल्लानुं तळाजा गाम छे। तेमनी कर्मभूमि जूनागढ़ रही छे। नरसिंह मेहताए सामळसानो विवाह हार हुंडी कुंवरबाईनो मामेरो श्राद्ध वगैरे जेवी आत्मचरित्रात्मक रचनाओ आपी छे। आ वस्तु याद राखवी जरूरी छे कि जे नरसिंह मेहतानी आत्मचरित्रात्मक रचनाओ कई कई छे तो एमां सामळसानो विवाह हार हुंडी कुंवरबाईनो मामेरो अने श्राद्ध वगैरे छे। तेमणे ज्ञान भक्ति अने वैराग्यना पदों सर्जी गुजराती भाषाने रळ્યાત કરી છે। તેમણે જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી ભાષાને રળ્યાત કરી છે। નરસિંહ મહેતાએ જે પ્રભાતિયા લખ્યા છે જે આજે પણ ગુજરાતી ભાષામાં અત્યારે પણ જે લોકકંઠે ગવાય છે તો એ પ્રભાતિયા જૂના છંદમાં રચાયેલા છે। ખાસ યાદ રાખવું જરૂરી છે કે નરસિંહ મહેતાએ જે પ્રભાતિયા આપ્યા છે એ જૂના છંદમાં રચાયેલા છે। એમના પ્રભાતિયાની અંદર ભોળી રે ભરવાડા જળ કમળ છાણી જાને જાગને જાદવા જાગોને જશોદાના જાયા વગેરે લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવ બન્યા છે। કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતો એકાત્મ ભાવનો આ પદ નરસિંહ મહેતાની ચિરંજીવ અને સદા રમણીય સ્મરણીય કૃતિ રહી છે। આ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો છે કે જે અખિલ બ્રહ્માંડમાં જે પદ છે એ કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતો એકાત્મ ભાવનો પદ છે। કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતો એકાત્મ ભાવનો પદ છે। અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતાએ ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવી છે। સંસ્કૃતમાં ઉક્તિ છે એકમ સદ વિપ્રા બહુધા વદંતે, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે। જેમ કે સુવર્ણ એક છે અને સુવર્ણ માંથી જે અનેક આભૂષણો બનાવવામાં આવે છે, અલંકારો બનાવવામાં આવે છે, ગરણા બનાવવામાં આવે છે અને એને અલગ અલગ ગરણાના જે નામ જુજવા હોય છે જુદા જુદા હોય છે પરંતુ અંદર હેમું હેમ જ છે, સોનું જ છે। અહીં એ પ્રમાણે અખિલ બ્રહ્માંડની અંદર પરમાત્મા શ્રીહરિ સર્વત્ર વ્યાપ્ત છે પરંતુ એ જુદા જુદા રૂપે રહેલો છે, એટલે કે જે જુદા જુદાની અંદર એકાત્મ ભાવનું વર્ણન કરતો આ પદ છે। અહીં આપણે આ પદને વિસ્તૃત રીતે સમજીશું। અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવતો તત્વમાં તેજતો શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આસે, વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે કનક કુંડળ વિશે ભેદ ન હોય, ગાઢ ઘડિયા પછી નામરૂપ જુજવા અંતે તો હેમ નો હેમ હોય, ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી જેહને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂજે, વૃક્ષમાં બીજ તો બીજમાં વૃક્ષ તો જો પટન કરો એ જ પાસે, ભણે નરસૈયો એ મન તણી શોધના
प्रीत करो प्रेम थी प्रगट थासे। अहीं प्रस्तुत पदनी अंदर नरसिंह मेहताए जे कई परमात्मा की जे लीला है परमात्मा की जे सर्वव्यापकता है यू सरस रीते वर्णन कर्युं छे। दरेक पंक्ति आपणे जोईए विस्तृत अखिल ब्रह्मांड में याने अखिल एटले के समग्र ब्रह्मांड में एक तो श्री हरि समग्र ब्रह्मांड में श्री हरि तो व्याप्त छे। जुजवे रूपे अनंत पासे जुजवे रूपे जुजवे याने जुदा जुदा रूपे जुजवे याने जुदा जुदा रूपे अनंत पासे समग्र ब्रह्मांड नी अंदर परमात्मा श्री हरि तूज व्याप्त छे पण जुदा जुदा रूपे देखाय छे। समग्र अखिल ब्रह्मांड में परमात्मा श्री हरि व्याप्त छे पण ए जुदा जुदा रूपे देखाय छे। देहमा देवतो तत्वमा तेजतो शून्यमा शब्द थई वेद वासे देहमा देव रूपे तूज वस रहेलो छे। देहमा एटले के शरीरमा देव रूपे तूज रहेलो छे तत्वमा जे के पंच महाभूत जे तत्वों जे छे ए तत्वमा तेज रूपे तूज रहेलो छे। पृथ्वी जल अग्नि वायु आकाश जे तत्वों छे ए तत्वमा पण तेज रूपे तूज रहेलो छे। शून्यमा शब्द थई वेद वासे अने શૂન્યમાં પણ તો જ રહેલો છે। ફરી જોઈએ અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે દેહમાં દેવતો તત્વમાં તેજતો શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે એટલે કે અખિલ બ્રહ્માંડમાં પરમાત્મા તો જ વ્યાપ્ત છે પરંતુ જુદા જુદા રૂપે દેખાય છે। દેહમાં પણ દેવ રૂપે તો જ રહેલો છે અને તત્વમાં પણ તો જ રહેલો છે તેજ રૂપે અને શૂન્યમાં પણ શબ્દ રૂપે તો જ રહેલો છે। भवन तु पाणी तु भूमि तु भूधरा वृक्ष थे खुली रहो आकाशे विविध रचना करी अनेक रस लेवाने शिव थकी जीव थयो एज आसे। पवन तु पवन पण तूज छे पाणी तु पाणी पण तूज छे भूमि तु भूमि जमीन पण तूज छे भूधरा एटले के भूमि ने धारण करनार हे श्री कृष्ण हे परमात्मा हे श्री हरि तूज छे। वृक्ष थे खुली रहो आकाशे वृक्ष रूपे फूली रहो એટલે કે વૃક્ષ રૂપે આકાશમાં તોજ વિકસી રહ્યો છે। વિવિધ રચના કરી અનેક રસ લેવાને અને આ જે કે વિવિધ રચના કરી છે એ તે અનેક રસને માણવા માટે તે વિવિધ રચના કરી છે। શિવ થકી જીવ થયો એ જ આસે અને શિવમાંથી તું આ વિવિધ રસના માણવા માટે તું જીવ થયો છે। શિવ યાને કલ્યાણ શિવનો સમાનાર્થી શબ્દ થાય છે કલ્યાણ। વેદ તો એમ વજે સ્મૃતિ સમૃદ્ધિ સાથ દે કનક કુંડળ વિશે ભેદ ન હોય ગાઢ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનો હેમ હોય। વેદ તો એમ વજે સ્મૃતિ સમૃદ્ધિ સાથ દે વેદ જે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વેદ એમાં જે આપણો પ્રાચીન ધર્મગ્રંથ જે ઋગ્વેદ છે એ વેદ પણ એમ વજે એમ કહે છે વજે એટલે કહેવું શ્રુતિ સમૃદ્ધિ સાથ દે શ્રુતિ અને સમૃદ્ધિ પણ સાથ દે છે યાને સાક્ષી પૂરે છે। કનક કુંડળ વિશે ભેદ ના હોય જેમ કે કનક યાને સોનો કુંડળ એટલે કે જે સોનામાંથી બનેલા ઘરેણો વિશે ભેદ ના હોય સોનામાંથી જે કે કુંડળ બને છે અને સોનો આ બંનેની અંદર કોઈ ભેદ નથી એ જ રીતે પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે એમાં કોઈ ભેદ નથી। ગાઢ ઘડિયા પછી નામ રૂપ જુદવા જુજવા અંતે તો હેમનો હેમ એટલે કે જે કનક જે છે સોનું જે છે હેમ છે એનામાંથી જે કે ઘરેણા બનાવવામાં આવે છે અને પછી એ જુદા જુદા ઘરેણાના જુદા જુદા નામ આપવામાં આવે છે। ગાઢ ઘડિયા પછી નામ રૂપ જુજવા એટલે કે જેનો ગાઢ કરો છો ઘરેણા ઘડવામાં આવે છે પછી અલગ અલગ નામ આપવામાં આવે છે પરંતુ અંતે તો દરેક ઘરેણાની અંદર સોનું જ રહ્યું છે હેમ જ રહ્યું છે કનક જ રહ્યું છે। એ જ રીતે પૃથ્વી ઉપર જે કે ભૂતો છે પ્રાણીઓ જે છે એ દરેક પ્રાણીઓના અલગ અલગ પ્રાણીઓની અંદર સર્વત્ર પરમાત્મા જ વ્યાપ્ત છે એટલે ગીતાની અંદર કહેવાયું છે અહમ આત્મા ગુરાકે સર્વ ભૂતાસ સ્થિતઃ અહમ આદિચ્ય મધ્યમ ચ ભૂતા નામાંત એવ ચ એટલે કે સર્વભૂતો સર્વ પ્રાણીઓની અંદર આત્મા રૂપે હું જ રહેલો છું પ્રાણીઓનો આદિ મધ્યમ અને અંત પણ હું જ છું। ફરીથી જોઈ લઈએ કે વેદ તો એમ બધે શ્રુતિ સમૃદ્ધિ સાખ દે કનક કુંડળ વિશે ભેદ ન હોય ગાઢ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનો હેમ હોય છે। અહીંયા આગળ જે એક્ઝામ્પલ આપ્યું છે ઉદાહરણ આપ્યું છે જે સોનાનું અને જે ઘરેણાનું ઉદાહરણ આપ્યું છે એ જ રીતે પરમાત્મા સર્વત્ર સર્વ જગ્યાએ વ્યાપ્ત છે ભલે જુદા જુદા રૂપે દેખાય પણ દરેકની અંદર પરમાત્મા એક જ પરમાત્મા
સ્વરૂપે રહેલો છે। ગ્રંથિ ગરબડ કરી વાત નવ કરી ફરી જેને જે ગમે તેને પૂજે। ગ્રંથે ગરબડ કરી છે વાત નવ કરી ફરી એટલે કે ગ્રંથે ગરબડ એટલે કે ગેરસમજ ઊભી કરી છે કાં તો પછી આપણે સમજવામાં ગેરસમજ ઊભી કરી છે કે જેને જે ગમે તેને પૂજીએ છીએ। મન વચન કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂજે। અહીં ગ્રંથિએ ગરબડ કરી એમ કહી કે ગ્રંથિ કાં તો ગ્રંથને સમજવામાં આપણે ગેરસમજ ઊભી કરી છે કે ગ્રંથિ ગેરસમજ ઊભી કરી છે એટલે કે જે વ્યક્તિઓ પોતે પોતાના મનથી વચનથી કર્મથી જે સત્ય લાગે છે એને એ પૂજે છે એને માની બેસે છે એટલે કે મનથી પોતાને જે સત્ય લાગે છે એને જે સત્ય માની અને પૂજે છે। વૃક્ષમાં બીજતું બીજમાં વૃક્ષ તું જોઉં પટંતરો એ જ પાસે ભણે નરસૈયો એ મન તણી શોધના પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થશે। અહીં છેલ્લી પંક્તિમાં કહ્યું છે કે વૃક્ષમાં બીજતું બીજમાં વૃક્ષ તું જે મહેતા નરસિંહ મહેતાએ વૃક્ષમાં બીજતું બીજમાં વૃક્ષ કહી અને પરમાત્માની જે સર્વવ્યાપકતા અને એકાત્મ ભાવ દર્શાવ્યો છે કે વૃક્ષમાં બીજ રૂપે પરમાત્મા શ્રી હરિ તું જ રહેલો છે અને બીજમાં વૃક્ષ રૂપે પણ તું જ રહેલો છે। જોઉં પટંતરો એ જ પાસે અને પટંતરો એટલે કે પડદો આવરણ નરસિંહ મહેતા કહે છે કે બીજમાં વૃક્ષ અને વૃક્ષમાં બીજ એમાં પરમાત્મા જે વૃક્ષમાં બીજ અને બીજમાં વૃક્ષ જે રહેલો છે એ જ રીતે પરમાત્મા વસેલો છે એ હું આવરણ જોઉં છું ભણે નરસૈયો એ મન તણી શોધના। નરસિંહ મહેતા કહે છે આ મન તણી શુદ્ધ છે અહીં મન તણી શુદ્ધિ છે મન તણી શુદ્ધ છે અને જો હું પ્રેમથી પ્રીત કરીશ તો પરમાત્મા પ્રગટ થશે। ફરીથી એ વખત જોઈ લઈએ કે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપી અનંત ભાષે દેહમાં દેવતું તત્વમાં તેજતું શૂન્યમાં શબ્દથી વેદ વાસે। અહીંયા આગળ પ્રથમ પંક્તિની અંદર જે નરસિંહ મહેતાએ કહ્યું છે કે સમગ્ર બ્રહ્માંડમાં શ્રીહરિ તું જ છે પણ જુદા જુદા રૂપે દેખાય પણ દરેક જગ્યાએ તું વસેલો છે દેહમાં દેવ રૂપે તત્વમાં તેજ રૂપે શૂન્યમાં શબ્દ રૂપે તું જ વસેલો છે। પવન તું છે પાણી તું છે ભૂમિ તું છે હે બુધરા યાને ભૂમિને ધારણ કરનાર સર્વત્ર તું જ છે। વૃક્ષ થઈ તું આકાશે વિકસી રહ્યો છે વિવિધ રચના જે તે કરી છે એ વિવિધ રસને માણવા માટે તે વિવિધ રચના કરી અને જીવ થકી તું જીવ થયો છે। વેદ શ્રુતિ સ્મૃતિ આ બધા સાક્ષીપૂર છે જેમ કનક કુંડળ એટલે કે સોનામાંથી જે બનાવેલા આભૂષણોની અંદર પણ સોનું રહેલું છે એ જ જેમ કે ગાઢ ઘડિયા પછી એમના નામ અલગ અલગ નામ પડે છે અંતે હેમ હેમ છે જે રીતે પરમાત્મા તું સર્વત્ર રહેલો છે। ગ્રંથે ગરબડ કરી કે જે કે ગેરસમજ જે ઊભી કરી છે અને વાત જે સાચી કરી નથી કે જે સમજવામાં જે ગેરસમજણ ઊભી થઈ છે અને વ્યક્તિ કે જે પોતે પોતાના મન અને વચનથી જે સત્ય માને તેને પૂજે છે છેલ્લે કહે છે કે વૃક્ષમાં બીજ રૂપે અને બીજમાં વૃક્ષ રૂપે પરમાત્મા તું જ રહેલો છું અને એમાં જે આવરણ જે છે એ હું જોઉં છું। નરસૈયો કહે છે કે આ મન તણી શુદ્ધ છે પ્રીત કરું પ્રેમથી તો પ્રગટ થશે અને જો હું પ્રેમથી પ્રીત કરીશ તો હરિ પ્રગટ થશે પરમાત્મા પ્રગટ થશે। હવે આપણે પદના કેટલાક અપરિચિત શબ્દો જોઈએ કે અખિલ યાને સમગ્ર જુજવે રૂપે એટલે કે જુદા જુદા રૂપે વાસવો એટલે કે વાસ થવો તત્વમાં એટલે કે પંચભૂત તત્વો જે છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ શૂન્ય એટલે કે રહિત વગરનો અહીં જ્ઞાન વગરનો વેદ આર્યનો સૌથી પ્રાચીન ધર્મગ્રંથ રૂપિત વાસવો તો રહેવો મુદ્રા એટલે કે ભૂમિને ધારણ કરનાર ફૂલી રહ્યો એટલે કે વિકસી રહ્યો છે આશે એટલે આશાએ શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું અહીં વેદ સ્મૃતિ વેદ પછીના ધર્મશાસ્ત્રો કનક એટલે સોનું હેમ ગાંઠ ઘડવો એટલે કે આકાર આપવો લહે કલ્પદો શબ્દ છે લે ગરબર એટલે કે ગેરસમજ સૂજે એટલે ગમવું સમજવું પટંતરો એટલે પડદો અંતરપટ જુદાઈ શોધના અહીં શુદ્ધિ શોધ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડી સ્વાધ્યાયની ચર્ચા કરીશું। સ્વાધ્યાયમાં
કેટલાક ટૂંકા પ્રશ્નો છે જે પરીક્ષા લક્ષી અગત્યના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. હવે ધોરણ 12 ની અંદર લગભગ આપણે જે કવિ પરિચય હોય છે કવિ પરિચયમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે તેમાં આપણે જોયું કે નરસિંહ મહેતાના જીવન કવન આધારિત કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે. એમાં અગત્યના પ્રશ્નો આપણે જે જોયા એ પ્રમાણે કે નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં રચાયેલા છે, નરસિંહ મહેતાનો જન્મ, એમની કર્મભૂમિ, એમણે જે કંઈ આત્મચરિત્રાત્મક જે રચનાઓ આપી છે એ આનામાંથી ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલો છે, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલો છે. તો પહેલી પંક્તિમાં જેનો જવાબ મળી જાય છે કે સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ વ્યાપ્ત છે, યાને પરમાત્મા વ્યાપ્ત છે. શ્રી હરિ લખો કે પરમાત્મા લખો, અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ પરમાત્મા ભગવાન વ્યાપેલા છે. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે. તો પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કરવા માટે સર્જન વિવિધ જે કંઈ રસ જે છે એ રસમય વૃત્તિને પોષવા માટે કર્યો છે. અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે, તો અખિલ બ્રહ્માંડમાં શ્રુતિ અને સ્મૃતિ શાસ્ત્રો જે છે એ કનક કુંડળનું જે ઉદાહરણ દ્વારા નરસિંહ મહેતાએ સમજાવ્યું છે કે જેમ કે કનક કુંડળ એટલે કે સોનામાંથી જે કંઈ ગરણાઓ બને છે એમના નામ જુદા જુદા હોય છે પરંતુ અંદર સોનું જ રહેલો છે, એ જ રીતે પરમાત્મા સર્વત્ર, અખિલ બ્રહ્માંડમાં પરમાત્મા સર્વત્ર વ્યાપેલ છે. કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે, તો કવિના મતે ઈશ્વરને પ્રેમ ભક્તિ દ્વારા પામી શકાય છે. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે, તો જ્ઞાન ગ્રંથો થકી જે કંઈ ઈશ્વર સંબંધી જે કંઈ ગેરસમજ ઊભી થઈ છે એ પરિસ્થિતિ સર્જાય છે. ફરીથી જોઈ લઈએ પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો છે, ટૂંકા પ્રશ્નો છે. તો સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપ્ત છે, તો સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ વ્યાપેલા છે. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે, તો પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન વિવિધ રસને માણવા માટે કર્યું છે. અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે, તો સમગ્ર બ્રહ્માંડમાં ઈશ્વર વ્યાપ્ત છે. એમના ભલે નામ રૂપ જુજવા હોય, જુદા જુદા રૂપે હોય, પરંતુ જેમ કનક અને કુંડળની અંદર કોઈ ભેદ નથી એ રીતે પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે, પરમાત્મા સર્વત્ર વ્યાપેલા છે. કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે, તો કવિના મતે પ્રેમ ભક્તિ દ્વારા ઈશ્વરને પામી શકાય છે. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે, તો જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી જે કંઈ ગેરસમજણ ઊભી થઈ છે, સમસ્યા ઊભી થઈ છે એ પરિસ્થિતિ સર્જાય છે. ત્યાર પછી બે ત્રણ વાક્યમાં પ્રશ્નનો જવાબ છે એ જોઈએ કે પરમાત્મા પૃથ્વી પર ક્યાં ક્યાં કયા કયા સ્વરૂપે રહેલો છે. પુસ્તકમાં થોડું અનુસાર આપેલું છે, ખોટું છે. પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે, તો એ કાવ્યની અંદર શરૂઆતમાં જવાબ મળી જાય છે કે પરમાત્મા એ જુજવા જુદા રૂપે કે જુદા જુદા રૂપે દેહમાં દેવરૂપે રહેલો છે, તત્વમાં રહેલો છે, શૂન્યમાં રહેલો છે, પવન પાણી દરેક જગ્યાએ પરમાત્મા રહેલો છે. અને ત્યાર પછી સોનું તો આખરે સોનું છે એવું સાથી કહી શકાય. સોનું અહીં પંક્તિમાં લખ્યું છે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય, ગાઢ કડિયા પછી નામરૂપ જુજવા, એટલે કે સોનામાંથી જે કંઈ આભૂષણો બનાવવામાં આવે છે એના નામ અલગ પડે છે અંદર, પરંતુ દરેક ઘરેણાની અંદર અંતે તો સોનું જ છે, એમ જ રહેલું છે, એટલે કહી શકાય છે કે સોનું તો આખરે સોનું જ છે. બીજ અને વૃક્ષના કાર્યકાળ સંબંધ સ્પષ્ટ કરો. બીજ અને વૃક્ષનો કાર્યકાળ સંબંધ પ્રશ્ન પરીક્ષા માટે અગત્યનો છે. બીજ અને વૃક્ષનો કાર્યકાળ સંબંધ આ પ્રશ્ન પરીક્ષાની અંદર પણ પૂછાયેલો છે. અહીં કાર્યકાળ સંબંધ કાર્ય અને કારણ, કાર્ય અને કારણ જ્યારે કોઈ કારણ હોય તો જ કાર્ય ઉદ્ભવે છે. કાર્ય કારણ વિના કાર્ય સંભવી શકે નહીં. અહીં મહેતા નરસિંહ મહેતાએ જે કંઈ ઉદાહરણ આપ્યું છે
કે જે વૃક્ષમાં બીજે તો બીજમાં વૃક્ષત્વ એટલે કે જે બીજ છે એ બીજની અંદર આખું વૃક્ષ સમાયેલો છે જે બીજ છે એ બીજની અંદર આખું વૃક્ષ સમાયેલો છે અને એ બીજમાં જ વૃક્ષ થડ ડાળી પાંદડા ફળ ફૂલ એ બીજની અંદર સમાયેલો છે એટલે કે વૃક્ષ એ કાર્ય થયું અને બીજ એ એના માટે કારણ છે એટલે કે કારણ હોય તો કાર્ય ઉદ્ભવે છે આમ બીજ અને વૃક્ષનો કાર્ય કારણ સંબંધ રહેલો છે ત્યાર પછી ના સવિસ્તર પ્રશ્નો છે કે આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે તો અહીં આ પદની અંદર જે કંઈ નરસિંહ મહેતા પરમ તત્વને સમજાવવા માટે જે કંઈ આ કાવ્યનો સાર જે છે એ સંપૂર્ણ સાર લખી દેવો કે જે ચાર ગુણનો પ્રશ્ન છે અને ચાર ગુણના પ્રશ્નનો જવાબ એ કવિતાનો પદનો સંપૂર્ણ સાર લખવાથી મળી રહેશે મિત્રો આજે આપણે અખિલ બ્રહ્માંડમાં પદ જોયો અને તમે એક વખત વાંચી લેજો વિડીયો સાંભળી લેજો તો તમને ખ્યાલ આવી જશે